નમસ્કાર મિત્રો હું છું વિરેન પટેલ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ યોજના ગુજરાતની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રી જી હા મિત્રો ખેડૂત મિત્રો માટે સરકારે એક નવી નિયમો બહાર પાડવામાં આવ્યો છે ફાર્મર રજિસ્ટ્રી જી હા મિત્રો જે પણ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો તેમને પીએમ કિસાનનો જે ડિસેમ્બરમાં આવનારો જે હપ્તો છે બે હજાર રૂપિયાનો તો તે પણ જમા નહીં થાય મિત્રો આ ફાર્મર રજિસ્ટ્રી શું છે ફાર્મર રજિસ્ટ્રી એ તમારી જે જમીન છે જેમના સાત બારના જે દસ્તાવેજો છે સર્વે નંબર આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું છે તો મિત્રો આવો જાણીએ કે આ ફાર્મર રજિસ્ટ્રી શું છે અને એ સેના માટે છે તો એમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી આવી ગુજરાત કે કેન્દ્ર સરકારની અવનવી યોજનાઓની માહિતી મળતી રહે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો થોડોક લાંબો છે પણ જોતા રહો અંત સુધી મિત્રો વાત કરીએ રજિસ્ટ્રી શું છે તો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટો મહત્વનો નિર્ણય કરાયો છે કે આમ તો આધાર કાર્ડ હવે દરેક જગ્યાએ ફરજિયાત થઈ ગયું છે હા મિત્રો મિત્રો દરેક જગ્યાએ આધાર કાર્ડ લિંક પણ ફરજિયાત છે ત્યારે આ વખતે સમાચાર મળી રહ્યા છે કે જમીનના સર્વે નંબર સાથે પણ આધાર કાર્ડ લિંક કરાવવું પડશે મિત્રો મિત્રો આધાર કાર્ડ કાર્ડ સાથે લિંક હોવું જોઈએ આધાર કાર્ડ બેંક સાથે લિંક હોવું જોઈએ પણ હવે આધાર કાર્ડ તમારે જમીનના સર્વે નંબર સાથે પણ લિંક હોવું જોઈએ એવો કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એગ્રિસ્ટિક યોજના અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી અભિગમ દ્વારા આધાર કાર્ડ સાથે તમારી જમીનનો સર્વે નંબરની જમીન લિંક કરવામાં આવશે અને સરકાર તરફથી અગિયાર ડિજિટનો યુનિક આઈડી નંબર પણ આપવામાં આવશે જે ખેડૂત તરીકે ડિજિટલ ઓળખ હશે જી હા મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રી વિભાગ દ્વારા આધાર કાર્ડ અને જમીનનો સર્વે નંબર લિંક કરવામાં આવશે અને ત્યારબાદ તેમાં અગિયાર ડિજિટનો એક યુનિટ આઈડી નંબર આપવામાં આવશે અને તે ખેડૂત તરીકે ડિજિટલ ઓળખ ગણાશે વધુમાં આપણે જણાવી દઈએ કે આ નંબર દ્વારા જમીનની વિગતો પાકની વિગતો વગેરે ચકાસી શકાશે તેમજ બજાર ભાવો પણ જાણી શકા છે ત્યારબાદ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણમાં પણ તે સરળતા રહે છે મિત્રો જે આ અગિયાર ડિજિટનો જે ડિજિટલ ઓળખનો જે નંબર છે એ તમારી જમીનની વિગતો પાકની વિગતો અથવા તો બજારમાં જે પણ ભાવ ચાલ ચાલતા હોય તેમાં અને કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત ધિરાણમાં પણ સરળતા રહે છે મિત્રો ત્યારબાદ મિત્રો ખેતીવાડી યોજના હોય કે બાગાયતી યોજના હોય કે પશુપાલનની યોજનાઓ હોય જેમની તમામ માહિતી તમને સરળતાથી મેળવી શકશે અને ફોર્મ ભરવામાં પણ સરળ રહેશે ત્યારબાદ મિત્રો એની રોમાં સુધારાની માહિતી અપડેટ થશે વગેરે જેવા કામોમાં ઉપયોગી ગણાશે હા મિત્રો મિત્રો હવે વાત કરીએ કે આ રજીસ્ટ્રી દ્વારા રાજ્ય સરકારની જે યોજનાઓ ભારત સરકારની જે યોજનાઓ સાથે લિંક હશે જેવી કે જેમ કે પીએમ કિસાન યોજના આઈ ખેડૂત પી એફ કિસાન ક્રેડિટ કાર્ડ વગેરે જેવી યોજનાઓની અંદર આ લિંક હશે આ યોજના દ્વારા સરકાર શ્રીને યોજનાનું આયોજન અને લાભાર્થીઓને ચકાસણી કરવામાં પણ સરળતા રહેશે કૃષિ પેદાશોની વેચાણ અને વ્યવસ્થા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અથવા તો યોજનાઓની સલાહ સૂચન અને જાણકારી મેળવવામાં વગેરે તે ઉપયોગી ગણાશે ફાર્મર રજિસ્ટ્રી વન ટાઈમ લાઈફટાઈમ એટલે જીવનમાં એક જ વખત તમારે કરવાનું રહેશે તે વારંવાર કરવાનું રહેશે નહીં નોંધણી વખતે ખેડૂતોના આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે જે લિંક થયેલો મોબાઈલ નંબર અને સાત બાર અને આઠ અની રેકોર્ડની ચકાસણી કરી નોંધણી કરવાની રહેશે મિત્રો વાત કરીએ કે જે ડોક્યુમેન્ટની વાત છે તો એ આમાં જણાવી દીધી છે કે ખેડૂત મિત્રોનું આધાર કાર્ડ જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર જે લિંક હોય તે મોબાઈલ નંબરની જરૂર પડશે અને સાત બાર અને આઠનો રેકોર્ડની તમારે દસ્તાવેજોની જરૂર પડશે મિત્રો પીએમ કિસાનના લાભાર્થીઓને તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સુધીમાં અને એ સિવાય અન્ય ખેડૂતોએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ફાર્મા રજિસ્ટ્રી અંતર્ગત આધાર કાર્ડ સાથે જરૂરી જમીન લિંક કરાવવાની રહેશે જ્યાં મિત્રો પીએમ કિસાનના જે લાભાર્થીઓ છે તેમને તારીખ પચીસ અગિયાર બે હજાર સુ ચોવીસ સુધીમાં અને એ સિવાયના અન્ય જે ખેડૂતો છે તેમને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ફાર્મા રજીસ્ટ્રી કરાવી લેવાની છે એટલે કે આધાર કાર્ડ સાથે જરૂરી જમીન જે છે એ લિંક કરાવી દેવાની છે જે ગામની જમીન હોય તેઓએ તે ગામ વીસી પાસે જરૂરી વિગતો સાથે અથવા તો જો ખેડૂતો જાતે કરવા માગતા હોય તો એમની વેબસાઇટ પણ અહીંયા આપી દીધી છે એમનું પોર્ટલ ઉપર તમે જઈને તમે એ નોંધણી કરાવી શકો છો મિત્રો વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધી છે ત્યાંથી પણ તમે ખોલી શકો છો અને અત્યારે ઓનલાઈન રજિસ્ટ્રી જે એમનું પોર્ટલ પર છે તે અત્યારે હજી શરૂ કરવામાં નથી આવ્યું જેવું તે ઓનલાઈન રજિસ્ટ્રી શરૂ થશે એટલે આપણે એનો પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું કે કઈ રીતના તમારે આધાર કાર્ડને જે જમીનના સર્વે નંબર સાથે લિંક કરવું તો તેમનો એક અલગથી વિડીયો બનાવી દો અને અત્યારે વાત કરીએ કે વીસી એટલે કે તમે ગામ પંચાયતમાં જઈને અથવા તો તમારા નજીક નજીકના સેવા કેન્દ્રમાં જઈને પણ તમે કરાવી શકો છો મિત્રો છે ફાર્મર રજિસ્ટ્રી કે શું છે અથવા તો કઈ તારીખથી કઈ તારીખ સુધી કરાવવી જોઈએ કોને કરાવવી જોઈએ અને એમાં કેવા કેવા પ્રકારના ડોક્યુમેન્ટ છે આ તમામ જાણકારી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીએ અને આ વિડીયોમાં જો તમને કોઈપણ વસ્તુની ન ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડો કે જેથી કરીને અમે તમને મદદગાર છીએ વધુમાં મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા બીજા મિત્ર ફેમિલીને શેર કરજો અને હા હજી સુધી તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં તો સબ્સ્ક્રાઇબ કરી દો ત્યાં સુધી જય હિન્દ જય ભારત